गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 4 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती निकालो पेज नंबर 73 चैप्टर 6 तमने चंद्रक मळे। हवे अहीं पिक्चर आपेलू छे, ध्यान थी तमारे 2 मिनिट जोवानुं छे, ध्यान थी जोई लो। ચલો જોયું, હવે ફર્સ્ટ ક્વેશ્ચન છે પાછળના પેજ પર 74 પર, તો ધ્યાન સાંભળો। ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ચિત્ર ધ્યાનથી જુઓ, તેમાં દેખાય છે તે વિશે એક વાક્ય કહો। અહીંયા ચિત્ર આપેલું છે, ધ્યાનથી જોવાનું છે, તો તમે લોકોએ જોયું બરાબર, અને એમાં શું દેખાય છે તો એ તમારે કહેવાનું છે। તો નીચે જો સૂચના આપેલી છે, શિક્ષકે બધા બાળકો પાસે એક એક વાક્ય બોલાવી આખા ચિત્રનું વર્ણન કરાવવું છે। આ જે ચિત્ર આપેલું છે એ ચિત્રનું વર્ણન તમારે કરવાનું છે બરાબર, કે ચિત્રમાં તમને શું શું દેખાઈ રહ્યું છે બરાબર। તો ચિત્ર તમે ધ્યાનથી જોયું, મેં તમને 3 મિનિટનો ટાઈમ આપ્યો બે કંઈ પણ, તો તેમાં દેખાય છે તે વિશે એક વાક્ય કહો। તો તમારે શું કરવાનું છે, વોઇસ રેકોર્ડ કરીને મને આન્સર મોકલવાના છે કે ચિત્ર તમે ધ્યાનથી જોયું, તેમાં તમને શું દેખાયું, તો દરેક વિદ્યાર્થીએ તેના વિશે એક એક વાક્ય મને કહેવાનું છે, વોઇસ રેકોર્ડ કરીને મને મોકલી આપવાનું છે। પછી સેકન્ડ છે, ધારો કે તમે આવા ઠીંગુજીના દેશમાં જાઓ તો તમને કઈ મુશ્કેલી પડે। તો અહીંયા જુઓ, આ મોટો માણસ છે અને આ બીજા બધા ધેતિયા છે, એટલે કે ઠીંગુ લોકો છે, તો એની ઉપર ચડે છે અને એ બધું કરે છે, દેખાઈ રહ્યું છે તમને, નિશેણી મૂકે છે અને બધું કેવું કરે છે જુઓ। તો હવે તમે હોય જાતે અને એવા ઠીંગુજીના દેશમાં જાઓ તો તમને કઈ મુશ્કેલી પડે, તો તમારે આન્સર એ બી તમારે મને વોઇસ રેકોર્ડ કરીને મોકલી આપવાનો છે। પછી થર્ડ ક્વેશ્ચન છે, કોઈ ઊંચા મોટા માણસોના દેશમાં તમે જાઓ તો શું કરો। તો તમે છો તો કોઈ ઊંચા કે મોટા માણસોના દેશમાં જશો તો તમે શું કરશો, એ પણ તમારે આન્સર મોકલવાનો છે, વિચારીને મને આન્સર વોઇસ રેકોર્ડ કરીને મોકલવાનો છે।
પછી ફોર નંબરનું છે કે કોઈ ઠીંગુજી ક્લાસમાં આવી જાય તો તમે શું કરો, કોઈ ઠીંગુજી હોય અને એ ક્લાસમાં આવી જાય તો તમે શું કરો, તો એ પણ તમારે મને વોઇસ રેકોર્ડ કરીને મોકલી આપવાનું છે. તો તમારું આજનું હોમવર્ક શું છે, આ ચારે ચાર ક્વેશ્ચન આન્સર તમારી પાસે જ મારે કરાવવાના છે. તમે ચિત્ર ધ્યાનથી જોયું ને તો તમારે વિચારી અને એ આન્સર મને વોઇસ રેકોર્ડ કરીને મોકલી આપવાના છે, એ તમારું હોમવર્ક છે. થેન્ક યુ.